માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે અત્યારે કચ્છમાં રસ્તે રઝળતા માર્ગમાં પડ્યા પાથરિયા રહેતા એકલા અટુલા નિરાધાર 70 માનસિક દિવ્યાંગ ભાઈઓ બહેનો રહે છે. દરેકની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવે છે. સ્વસ્થ બનતા જ આશ્રમના સામાજિક કાર્યકર જે તે રાજ્યની પોલીસની મદદ લઈ તેનું ઘર શોધી કાઢે છે. માનવતાના આ કાર્યમાં કચ્છ તથા ગુજરાત અને દેશના દરેક રાજ્યોની પોલીસ ખૂબ જ મદદરૂપ બને છે. ગુમ વ્યક્તિ મળી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ પરિવારજનો ગુમ વ્યક્તિનો કબજો લેવા દૂર દૂરથી ભુજ સુધી પહોંચે છે. માનવ જ્યોત આશ્રમે પોતાના પરિવારની વ્યક્તિનો કબજો લઈ ખુશી અનુભવતા હોય છે. અત્યાર સુધી માનવ જ્યોત સંસ્થાએ 1851 માનસિક દિવ્યાંગોને ઘર પરિવાર શોધી આપ્યા છે. માનસિક દિવ્યાંગ બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવતીઓ, યુવાન મળી ટોટલ 3061 ગુમ લોકોને ભુજની માનવ જ્યોત સંસ્થાએ શોધી આપ્યા છે. સંસ્થાના પ્રબુદ્ધ મુનવર સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, શંભુભાઈ જોશી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, મનસુખભાઈ નાગડા, મુરજીભાઈ ઠક્કર, ભરતભાઈ સોની, ગોવિંદભાઈ પાટીદાર, કરશન ભાનુશાલી, નરસિંહભાઈ પટેલ સહિતના કાર્યકરો આ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.